સમગ્ર દેશમાં અને ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે આતંક મચાવ્યો છે. જામનગરમાં પણ છેલ્લા 5 દિવસમાં સમગ્ર જિલ્લામાં 300થી વધુ કેસ આવી રહ્યા છે. જીજી હોસ્પિટલ હાઉસફુલ છે ત્યારે કોરોનાના ક્રિટિકલ દર્દીઓ માટે જરૂરી એવા રેમડેસિવિર ઇન્જેક્શનની શું સપ્લાય છે? જામનગરમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો કેટલા સમયના અંતરે આવે છે, શું માંગ છે, શું સપ્લાય છે, તેમજ કોરોનાના દર્દીઓને આપવાની થતી ફેબીફ્લુ ટેબ્લેટ એની પણ શું સપ્લાય છે, એ અંગે વાત કરવા માટે આપણી સાથે છે જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના હિરેનભાઈ, જે એસોસિએશનના ઇન્ચાર્જ પ્રમુખ પણ છે અને સેક્રેટરી પણ છે. તો આવો હિરેનભાઈ સાથે જાણીએ. હિરેનભાઈ, જામનગરમાં છેલ્લા 15-20 દિવસથી રેમડેસિવિરની ઇન્જેક્શનની માંગ શું છે અને તેની સામે સપ્લાય શું છે? સૌ પ્રથમ તો છેલ્લા 15-20 દિવસથી આખા દેશમાં જે રીતે કોરોના પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે અને એ સામે કોરોનામાં સૌથી વધુ જે રામબાણ ઇલાજ કહેવાય એ રેમડેસિવિર ઇન્જેક્શન અને ફેબીફ્લુ ટેબ્લેટ, એ બંને પ્રોડક્ટના છેલ્લા 20 દિવસથી અમે રેગ્યુલર ઓર્ડર મૂકેલા છે કંપનીઓમાં, અમારે સપ્લાય થતી હોય ત્યાં અમારા બધા હોલસેલરોએ, અને એમાં ટોટલ અત્યાર સુધીમાં 4-4.5 હજાર વાયલ જેટલો ઓર્ડર અમે મૂકેલો છે છેલ્લા 15 દિવસમાં. સામે સપ્લાય ફક્ત 350 વાયલ જેટલો જામનગર જિલ્લામાં સપ્લાય થયેલો છે. એટલે અમે એ બાબતે કંપનીઓમાં પણ રેગ્યુલર સંસ્થાગત લેવલે કોન્ટેક કરી છે કે ભાઈ બને એટલો તમે સૌથી વધારે જથ્થો જામનગરમાં પૂરો પાડો. પણ એ લોકોનું કહેવાનું એક જ છે કે અત્યારે ગુડ્સ અવેલેબલ નથી, જેમ માલ આવતો જશે એમ તમને સપ્લાય કરતા જશું. એટલે સમજી શકે કે ભાઈ જે ઓર્ડર છે 4000 વાયલનો, સામે 350 વાયલ, એટલે એવરેજ 10% જેટલો જ જામનગરમાં માલ સપ્લાય અત્યારે થાય છે. આ બંને પ્રોડક્ટમાં રેમડેસિવિર અને ફેબીફ્લુમાં અત્યારે આ પોઝિશન છે. માંગ સામે જે કંઈ પણ છે એ સપ્લાય કંપનીમાંથી બહુ ઓછી છે. અને આ બાબતે અમે ડ્રગ ઓફિસ અને કલેક્ટર ઓફિસને પણ જાણ કરેલી છે કે તમે જામનગરમાં બને એટલું આ બંને પ્રોડક્ટના કોરોનામાં જે અત્યારે કારગર ઇલાજ તરીકે કામ આવે છે એ બંને પ્રોડક્ટનો જામનગરમાં સૌથી વધુ જથ્થો આવે કંપનીઓમાંથી, એ પ્રમાણે તમે એરેન્જમેન્ટ કરી આપો કે જેથી કરીને જામનગરની જનતા અત્યારે જે કંઈ પણ પરેશાની ભોગવી રહી છે એ બને એટલી ઓછી એમાં પરેશાની ભોગવે, એ પ્રમાણે અમે સંસ્થાગત લેવલે પણ અમારા પ્રયાસો કંપનીઓમાં પણ કન્ટિન્યુ વાતચીત કરીને અમે બધા પ્રયાસો ચાલુ જ છે. જીજી હોસ્પિટલમાં તો રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો સરકાર તરફથી આવતો હોય છે, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલોમાં કેમિસ્ટ થ્રુ જતો હોય છે, તો તમે કેવી રીતે ઇન્જેક્શન કેવી રીતે આપો છો, શું શું પગલાં પ્રિસ્ક્રિપ્શન લ્યો છો, બીજું શું શું માંગો છો, કેવી રીતે તમે ઇન્જેક્શનનું વિતરણ કરો છો? એટલે ડૉક્ટરોએ જે પ્રિસ્ક્રાઇબ કર્યો, અમારે ટોટલ અત્યારે 350 જેવા ઇન્જેક્શનો જામનગરમાં આવ્યા, એ ઇન્જેક્શનો અમે સૌ પ્રથમ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ભાગે પડતા આપ્યા, અને એ દરમિયાન જે કોઈ પણ વચ્ચે ઇમરજન્સી કોઈ એવા પેશન્ટ હતા તો એમને જે 6-6 વાયલનો ડોઝ હોય છે એ અમે એ પણ પૂરા પાડ્યા, અને એમાં સરકારની ગાઈડલાઇન પ્રમાણે પ્રિસ્ક્રિપ્શન ડૉક્ટરનું અને RT-PCR રિપોર્ટ પોઝિટિવ હોય છેલ્લા 3 દિવસનો રિપોર્ટ અને આધાર કાર્ડની ઝેરોક્સ, આ 3 વસ્તુઓ અમે પેશન્ટો પાસેથી બધા રિટેલરો લઈએ છીએ, અને એ પછી જ અમે ઇન્જેક્શનો અમને આપીએ કે જેથી કરીને કોઈ મિસયુઝ થાય નહીં, કે ખરેખર જેને જરૂરિયાત છે એને જ ઇન્જેક્શન મળી દે. એટલા માટે આ જે સરકારની ગાઈડલાઇન છે એ મુજબ જ અમે અત્યારે જામનગરમાં વિતરણ કરીએ છીએ. એક દર્દીને કેટલા ઇન્જેક્શનનો કોર્સ કરવાનો હોય છે અને સમયાંતરે એ કોર્સ કેટલા સમયમાં કરવાનો હોય છે, રોજ લેવાના હોય છે કે અમુક આટલા સમયગાળામાં લેવાનો હોય છે કે એવું કંઈ હોય છે ખરું? એટલે જનરલી વધારે પડતા પેશન્ટોમાં તો ડૉક્ટરો 6 વાયલ પ્રિસ્ક્રાઇબ કરી દે છે, રોજ 1 વાયલ લેવાનું હોય, અને છતાંય જો ન થાય કંટ્રોલ પેશન્ટને તો પછી 11 અથવા 12 વાયલ દેતા હોય છે, અને પછી રોજ દેવા કે કઈ રીતે એકાત્રે દેવા 2 દિવસે એ ડૉક્ટરો પેશન્ટની જે કાંઈ પણ પોઝિશન એના ઉપર ડિપેન્ડ હોય છે, ડૉક્ટર કે એ પ્રમાણે કોર્સ પૂરો કરવો પડતો હોય. એટલે કે એક દર્દીને 6 ઇન્જેક્શન આપવાનું હોય છે સામાન્ય રીતે અને દરરોજ 1 ઇન્જેક્શન લેવાનું હોય છે, તો છેલ્લા 20 દિવસમાં જામનગરમાં કેટલો જથ્થો સપ્લાય થયો, કેટલા કેટલા સમયના અંતરે જે 350-350 ઇન્જેક્શન તમે કહો છો એ કેટલી કેવી રીતે, કેટલા એક જ જથ્થામાં આવ્યું કે 4-5 જથ્થામાં કેવી રીતે આવ્યું, કેટલા સમયમાં આવ્યું? છેલ્લા 15 દિવસમાં આપણે જોઈએ ને તો સૌથી પહેલાં 54 વાયલ આવ્યા, એ પછી 2 વખત 96 વાયલ આવ્યા, પછી 1 વખત 48 વાયલ આવ્યા, એ રીતે પાર્ટમાં 5-6 વખત ટોટલ 350 વાયલ જામનગર જિલ્લામાં આવેલા છે. અને 350 વાયલમાં અમે ખાનગી કોવિડ હોસ્પિટલો જે છે જામનગરની એમાં શક્ય એટલા બધા ભાગે પડતા પૂરા કર્યા, અમુક પ્રાઇવેટ પેશન્ટોને જે કાંઈ પણ જોતા હતા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર એ લોકોને પણ અમે બધા પૂરા પાડેલા છે. પણ ડિમાન્ડ સામે અતિશય સપ્લાય ઓછી છે,
એના લીધે આ બધા પ્રોબ્લેમ અત્યારે ઊભા થયા છે. અને જે કાંઈ પણ અત્યારે કોરોનાનો કહેર છે એમાં ક્રિટિકલ પેશન્ટોમાં રેમડેસિવિરની વધારે જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે કેસ ઘણા બધા હવે પોઝિટિવ વધતા જાય છે અને સંક્રમણ પણ પહેલાં રાઉન્ડમાં જેતું એના કરતાં અત્યારે સેકન્ડ વેવ જે આપણા દેશમાં ચાલુ થયો એમાં બહુ વધારે પડતો સ્પ્રેડ અને ફૂલ સ્પીડમાં જે આપણે સુપર સ્પ્રેડર કહીએ એ રીતે વધતા જાય છે કેસો. એટલે આ ડિમાન્ડ એમની ઇન્જેક્શન અને ફેબીફ્લુ ટેબ્લેટ એ બંનેની અત્યારે ફૂલ ડિમાન્ડ થઈને સપ્લાય ઓછું થાય છે. અને અમે અમારી રીતે સંસ્થાગત લેવલે પણ બધા પ્રયત્નો કરી છે કે સૌથી વધારે માલ જામનગર જિલ્લાને મળે અને આપણા પેશન્ટો જામનગરના પબ્લિક બને એટલી ઓછી હેરાન થાય એ મુજબ અત્યારે અમે બધું પ્લાનિંગ અમારું કરીને આગળ વધીએ છીએ. એક ઇન્જેક્શનની કિંમત શું હોય છે રેમડેસિવિરની? એમાં કંપનીઓ પ્રમાણે એમના બધા ભાવ હોય છે. ધારો કે ઝાયડસનું છે ઇન્જેક્શન તો એ 899 રૂપિયા MRP છે. પછી બીજી કંપનીઓના સિપ્લાના આવે છે 5400 રૂપિયા આવે, એક્ટ્રોના 4500 રૂપિયા MRP છે. એ રીતે કંપની પ્રમાણે અલગ અલગ MRPઓ છે. અમારી સરકારને બીજી તમારા મારફત પણ અમે જાણ કરવા માગીએ છીએ કે ભાઈ આ જે કાંઈ પણ અત્યારે આ પેન્ડેમિકની પોઝિશનમાં આટલી બધી મોંઘવારીમાં અને આટલા બધા ભાવમાં આજે પેશન્ટોને આ ઊંચા ભાવના ઇન્જેક્શનો પરવડે નહીં, તો બધી કંપનીઓના એક જ સરખો ભાવ રખાવે અને પ્રાઇસ કંટ્રોલ કરે અને જે કાંઈ પણ ડિમાન્ડ હોય એ બધી ફૂલફિલ કરે સરકાર, એ અમારી માંગણી પણ છે. અને અમે અગાઉ પણ સરકારને આ પ્રમાણે કીધેલું પણ છે કે ભાઈ તમારાથી બનેલું શક્ય હોય તો પેશન્ટોને ઓછા ભાવમાં ઇન્જેક્શન મળી રહે, રેમસિડીવિર અને ફેબીફ્લુ ટેબ્લેટ એ પ્રમાણે તમે એક જ પ્રાઇસ રાખો જેથી કરીને પબ્લિકને ફાઇનાન્શિયલી બોજો ઘણો બધો ઓછો પડે. એટલે અમે એ પણ ડિમાન્ડ તમારા મારફત કરવા માગીએ છીએ સરકારને. ઘણા અન્ય શહેરોમાં એવું જોવા મળ્યું છે કે આજે 400 થી 1000 રૂપિયાની રેન્જમાં જે મળે છે ઇન્જેક્શન રેમડેસિવિર, એક એક ઇન્જેક્શનના કાળા બજાર 12-12 હજાર રૂપિયામાં થાય છે. એટલે એના વિશે તો બહુ માહિતી નથી, પણ અમારા જામનગરમાં કોઈ પણ જગ્યાએ હજી સુધી એવો કોઈ કાળા બજારનો કોઈ દાખલો બન્યો નથી. અને જામનગરમાં કેમિસ્ટો હોય કે હોલસેલર પણ અમારા દવા બજાર મિત્રો એ ક્યારે પણ એ વસ્તુ એ માર્ગે ખોટા માર્ગે જાય એમ કોઈ છે જ નહીં. અને અમે તો ત્યાં સુધી બધાને કેમિસ્ટોને બધું કીધેલું છે કે ભાઈ કોરોનાને લગતી કોઈ પણ પ્રોડક્ટ હોય તો નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ પેન્ડેમિક સિચ્યુએશનમાં આપણે એ પ્રમાણે જ પબ્લિકની સેવા કરવાની છે. બને એટલું તમે સ્ટોક પબ્લિકમાં પૂરો કરાવો અને કોઈ પણ જાતના નફા નુકસાન વગર આપણે બધું સાચવી શકીએ આપણી જામનગરની જનતાનું. એ પ્રમાણે અમે પણ ગાઈડ કરીને અમારા કેમિસ્ટો પણ એ બધું ફોલો કરીને વ્યવસ્થિત બધી રીતે અત્યારે આ કોરોના સિચ્યુએશનમાં પબ્લિકને સેવા પૂરી પાડે છે. જામનગરની 7 જે પ્રાઇવેટ હોસ્પિટલો છે જેને કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપવામાં આવી છે એમાં લગભગ 350 બેડ જેવી સુવિધાઓ છે. એની સામે તમે કીધું કે છેલ્લા 15 દિવસમાં 350 કુલ ઇન્જેક્શનો આવ્યા છે અને એક દર્દીને 6 ઇન્જેક્શન સામાન્ય રીતે આપવાના હોય છે, એટલે કે એમ કહી શકાય કે અત્યાર સુધીમાં લગભગ 350 ઇન્જેક્શન કુલ આવ્યા છે અને 350 બેડ છે. તો અત્યાર સુધી એમ કહી શકાય કે 35 દર્દીઓ માટેના જ ઇન્જેક્શનો જથ્થો જામનગરને આ મળ્યો છે, જ્યારે બીજા દર્દીઓની શું હાલત હશે એ તમે સમજી શકો એમ છો. એટલે એમાં કોરોના પોઝિટિવ આવે કોઈ પણ દર્દીને તેમાં એવું જરૂરી નથી કે આ રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ કરવો જ પડે. અમુક જે નોર્મલ હોય પોઝિટિવ હોય પણ એને કોઈ એવી કન્ડિશન ખરાબ કન્ડિશન ન હોય એમ પેશન્ટની, તો એમને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની જરૂર ન રહી. આ તો ક્રિટિકલ કન્ડિશન હોય કોઈ પેશન્ટની ત્યારે ડૉક્ટરને એવું લાગે કે હવે આને રેમડેસિવિર ઇન્જેક્શન આપવા પડશે તો એ પેશન્ટને આપે. બધાને કોઈને કોરોના પોઝિટિવ થયું એટલે આ પેશન્ટને આપવા એવું જરૂરી નથી. પણ અત્યારે જે કાંઈ ફ્લો છે પેશન્ટોનો અને જે કાંઈ પણ જરૂરિયાત ઊભી થાય છે પ્રોબ્લેમ એના લીધે જ બધાને પોઝિટિવ રિપોર્ટ આવે કોરોનાને આપવાના એ કોઈ કમ્પલસરી નથી ને એવી જરૂરિયાત પણ નથી હોતી. ફેબીફ્લુમાં પણ બધાને કોઈને પેશન્ટને એકો એકને પોઝિટિવ આવે અને બધાને ફેબીફ્લુ ટેબ્લેટ આપવી પડે એવી કોઈ જરૂરિયાત હોતી નથી. એટલે કન્ડિશન કેવી છે પેશન્ટની એના ઉપર આધાર છે. એવું કંઈ ખરું કે તમારી પાસે આટલા ઓર્ડર પેન્ડિંગ હોય, જેમ કે તમે કીધું કે અમે તો નોંધાવ્યા છે આટલા પરંતુ આવ્યા છે અત્યાર સુધીમાં 350, તો ખાનગી હોસ્પિટલોમાંથી આટલા ઓર્ડર આવ્યો હોય પેન્ડિંગ હોય એવું કોઈ આંકડાકીય માહિતી ખરી? એટલે અંદાજિત અમે તો રેગ્યુલર રોજે રોજ કંપનીઓમાં ઓર્ડર આપીએ જ છીએ. ધારો કે 5-6 સ્ટોકીસ જામનગરના હોય કે 15 સ્ટોકીસ હોય એ લોકો બધા પોતપોતાની રીતે ઓર્ડર મૂકતા હોય છે. એટલે અંદાજ અમે 5000 જેટલા વાયલનો અત્યારે ઓર્ડર તો ઓલરેડી આપેલો જ છે. અને 5000 વાયલ જો આવી જાય તો આપણે ટોટલી બધું વ્યવસ્થિત બધાને
ફૂલ સ્ટોક આપી શકે ને આવતા 15 દિવસ સુધી પણ એ ઘટે પણ નહીં સ્ટોક, પછી કોઈ પ્રોબ્લેમ ન રહે. એટલે એ પ્રમાણે અમે તો વધારે સ્ટોક જ મંગાવતો હોય કંપનીઓમાંથી. સામાન્ય રીતે જથ્થો કેટલા દિવસે આવે છે? 5 દિવસે, 8 દિવસે, કેવી રીતે આવે છે? સપ્લાય કેવી રીતે આવે છે જામનગર? છેલ્લા 15 દિવસમાં જે કાંઈ પણ 350 આયેલા આવ્યા એ 4-5 દિવસના ગેપમાં આવ્યા છે. એટલે એ પ્રમાણે 15 દિવસમાં ટોટલ 350 આવેલા આપણે જથ્થો ભેગો થયો. અમે તો આવે એટલે તરત એ જ કલાકે એ બધા જે કાંઈ પણ જરૂરિયાત હોય કોવિડ હોસ્પિટલમાં કે પેશન્ટોને, તો અમે તરત એ જ દિવસે ડિસ્ટ્રીબ્યુટ કરી આપીએ છીએ બધાને, જેથી કરીને આપણે એટલા કોઈ ઇમરજન્સી પેશન્ટ હોય તેમને તરત એમની સારવાર ચાલુ થઈ જાય એટલા માટે. મિત્રો, ફેબીફ્લુ દવા હોસ્પિટલમાં દાખલ ન હોય અથવા હોમ આઇસોલેટ હોય એવા દર્દીઓને માટે સારવારમાં આપવામાં આવે છે. એ દવાની પણ અછત છે, એટલે સ્વાભાવિક છે કે દર્દી ક્રિટિકલ થઈ જાય, તેને હોસ્પિટલાઇઝ થવું પડે. જીજી હોસ્પિટલમાં કોઈ પણ બેડ નથી, હોસ્પિટલ ફૂલ છે, ત્યારે ખાનગી હોસ્પિટલમાં જવું પડે. ત્યારે ખાનગી હોસ્પિટલોમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત છે, એટલે સમગ્ર પરિસ્થિતિ કેટલી વિકટ છે તેની કલ્પના તમે કરી શકો છો. આ મુદ્દે ક્યાંક ને ક્યાંક જામનગરના નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાંક ને ક્યાંક પાછળ પડી રહ્યા છે એવું લાગી રહ્યું છે. અને સરકાર સામે માંગ કરવી જોઈએ કે જામનગરને રેમડેસિવિર અને ફેબીફ્લુનો પૂરતો જથ્થો સમયસર ઉપલબ્ધ થાય. ગુજરાતમાંથી શક્ય ન હોય તો અન્ય રાજ્યોમાંથી પણ સપ્લાય મંગાવવાની કામગીરી કરવી જોઈએ. જામનગરને કેમ અન્યાય થઈ રહ્યો છે? મોટાભાગનો જથ્થો છે એ અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોને જ જઈ રહ્યો છે, જામનગર તરફ દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. આ માટે સરકાર પગલાં લે અને ખાસ કરીને જામનગરના પ્રતિનિધિઓ આ અંગે આગળ આવે તેવી માંગ ઉઠી છે અને ખૂબ જ જરૂરી છે.